નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાંને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં આજે આપણે વાત કરીશું જીસીઆરટીના છઠ્ઠા ધોરણના સેકન્ડ સેમેસ્ટરના સામાજિક વિજ્ઞાનની બુકનું તો આ બુકની અંદર ટોટલ તેર ચેપ્ટર આપેલા છે તેર ચેપ્ટરમાં લગભગ બધા ચેપ્ટર આઈએમપી છે અને એસ પર સિલેબસ જ છે તો આપણે તેરમાંથી અગિયાર ચેપ્ટરને આપણે કવર કરશું જે આપણે જીપીએસસીના સિલેબસમાં જે ચેપ્ટર્સનો યુઝ થઈ શકે ઓકે અને જેમાંથી આપણને જીપીએસસીને લગતું નોલેજ મળી શકે આપણે એવા ચેપ્ટર્સને ડિસ્કસ કરશું અને ટોટલ અગિયાર ચેપ્ટરને ડિસ્કસ કરશું અને મેક્ઝિમમ આપણે પંદરથી વીસ મિનિટનું એક લેક્ચર બનાવશું અને જોઈશું કે કેટલા ટાઈમમાં આપણી આ સામાજિક વિજ્ઞાન ધોરણ છની બુકને આપણે કવર સેકન્ડ સેમેસ્ટરની બુકને આપણે કવર કરી શકીએ છીએ તો ચાલો આ લેક્ચરને આગળ પ્રોસીડ કરતાં પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો તમે આ નોટિફિકેશન બેલ આઈકોનને ઓન કરો નીચે આપેલા જેથી તમને આવનારા દરેકે દરેક વિડીયોઝ વિશે ઇન્ફોર્મેશન મળતી રહે જો આ અનુક્રમણિકા એની આપેલી છે ઓકે આપણે ડાયરેક્ટ પહેલું જે ચેપ્ટર છે પ્રાચીન જીવન એની વાત કરવાની કંઈ જરૂર નથી આપણે સેકન્ડ ચેપ્ટરથી વાત કરીશું ગુજરાતની આબોહવા અને ગુજરાતી સંસાધનો ઓકે એટલે આમાં તમને બેઝિકલી ગુજરાતની જે જીઓગ્રાફી છે એના વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મળશે અને જે ગુજરાતની ઇકોનોમિક છે ઓકે ઇકોનોમીને લગતી ગુજરાતની ઇન્ફોર્મેશન મળશે અને એ પછી આપણે વાત કરશું મહાજનપદ એટલે કે જે જનપદો બન્યા એ જનપદો સમયે કેવી શાસન વ્યવસ્થા હતી આ બે ચેપ્ટરની આપણે આ લેક્ચરની અંદર વાત કરશું હવે ગુજરાતની આમ ચાલુ કરીએ આપણે ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો હવે આબોહવા એટલે શું અને કુદરતી સંસાધનો એટલે શું સંસાધનો એટલે એવા નેચરલ સંસાધનો એવા નેચરલ સાધનો કે જેનાથી ગુજરાતની સરકારને ગુજરાતની જનતાને આમદની મળે છે અને ગુજરાતની સરકારને ઇન્કમ થાય છે એવી દરેકે દરેક કુદરતે ક્રિએટ કરેલી વસ્તુઓને શું કહેવાય કુદરતી સંસાધનો કહેવાય હવે આબોહવા જ્યારે શબ્દ આવે છે ત્યારે આપણને જાણકારી હોવી જોઈએ કે આબોહવા એટલે શું આપણે ઘણી વાર સાંભળ્યું હોય છે કે જો આબોહવા બદલાઈ ગઈ આ બદલાઈ ગયું ન્યૂઝમાં પણ અવારનવાર આવે આવતું હોય છે તો આબોહવા એટલે કોઈ પણ જગ્યા કે સ્થળની હવામાં રહેલ તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને ઓકે જો આમાં બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક તો તાપમાન અને ભેજ ઓકે તાપમાન અને ભેજની લાંબા ગાળાની એવું નથી એક બે સેકન્ડમાં જે ભેજમાં ફેરફાર આવે છે કે એ રીતે એટલે થોડોક લાંબા ગાળાનો હોય ચોવીસ કલાક કે બાર કલાક કે એ રીતની લાંબા ગાળાની જે સ્થિતિ છે એને શું કહેવામાં આવે છે આબોહવા કહેવામાં આવે છે ઓકે આ તો થાય ડે ટુ ડે આબોહવા જનરલી આપણે આબોહવા પ્રમાણે જોઈએ તો લાંબા ગાળાની તાપમાન અને ભેદની સ્થિતિને આપણે એ રીતે ઋતુઓનું વર્ગીકરણ કરીએ તો ઋતુઓ આપણે અનુભવીએ છીએ એક તો શિયાળો ઉનાળો અને ચોમાસું એ લગભગ બધાને ખબર હશે ચોવીસ કલાકમાં જે આબોહવા બદલાય છે એને અચાનક પરિવર્તન કહેવામાં આવે છે બાકી જે લાંબા સમયની આબોહવા રહે છે ચોન શિયાળામાં તાપમાન અલગ હોય તો શિયાળામાં એકંદરે એક જેવું તાપમાન હોય એમાં જાજુ વેરિયેસન ના હોય તો એક આબોહવા એક પ્રકારની થાય છે એ જ સમયે એ ટાઈમમાં જે શિયાળામાં ભેજનું જે પ્રમાણ હોય એ પણ એકંદરે એક જેવું જ રહેતું હોય છે થોડો ઘણો ફેરફાર હોય છે પણ એ ફેરફાર નોમિનલ હોય છે જેને આપણે શિયાળો તરીકે ઓળખીએ છીએ ને સેમ લાઇકવાઈઝ ઉનાળા અને ઋતુ ઓકે ચોમાસું બંનેમાં સેમ એ રીતે જે ફેરફાર થતા હોય છે એને આપણે આબોહવા કહીએ છીએ હવે ગુજરાતમાં આપણે ગુજરાતની વાત કરવાની છે તો ગુજરાતમાં આપણે કઈ રીતે શિયાળો અનુભવીએ છીએ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓકે જ્યારે વર્ષનું એન્ડ હોય ત્યારે ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં તાપમાન કેવું હોય છે નીચું હોય છે અને હવામાન કેવું હોય છે ઠંડુ હોય છે અને જાન્યુઆરી અને શિયાળામાં ઋતુમાં સૌથી વધારે ઠંડો મહિનો જાન્યુઆરી હોય છે જાન્યુઆરીમાં સૌથી વધારે ટાટ પડતી હોય છે ઓકે હવે એનું શું કારણ છે કે આ સમયમાં શું છે જાન્યુઆરીના ડિસેમ્બરથી જે ફેબ્રુઆરીનો જે સમયગાળો છે એ સમય શું છે કે જે ભૂમધ્ય સાગર છે ભૂમધ્ય સાગરમાંથી પવનો કેવા આવતા હોય છે પવનો ગુજરાત તરફ આવતા હોય છે એના કારણે એ પવનોના લીધે અહીંયા આગળ શું છે એનું તાપમાન નીચું હોય છે અને ક્યારેક ક્યારેક શું છે કે એ જ્યારે પવનો ગુજરાત તરફ આવતા હોય ત્યારે પોતાની સાથે ભેજ લાવતા હોય છે અને ભેજ ક્યારેક ભેજ આગળ જતાં શું શું પરિણામે છે વરસાદની અંદર પરિણામે છે જેને આપણે શું કહીએ છીએ શિયાળામાં જે પણ વરસાદ આવે એને શું કહેવામાં આવે છે માવઠું કહેવામાં આવે છે ઉનાળામાં માર્ચથી મે મહિનાને આપણે શું કહીએ છીએ ઉનાળા તરીકે ઓળખીએ છીએ તો ઉનાળામાં દરિયા કિનારાના જે પ્રદેશો છે એ સિવાય લગભગ એકંદરે તાપમાન કેટલું રહે છે ઊંચું રહે છે અને લગભગ એકંદરે આ શું કહેવાય પિસ્તાલીસો ડિગ્રી જેટલું પિસ્તાલીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન રહેતું હોય છે અને આપણે શું કહીએ છીએ ઉનાળો કહીએ છીએ બે સમયે શું છે સૂકા પવનો વાતા હોય છે ચાલો આગળ વધી ડિસ્કસ કરશું આપણે ધીમે ધીમે ચોમાસું ચોમાસામાં શું છે કે મે મહિના પછી નૈઋત્યના મોસમી પવનો વાતા હોય છે ઓકે તો નૈઋત્યના મોસમી પવનો ક્યાંથી આવતા હોય દરિયા ઉપરથી આવતા હોય છે અને એ પ્રમાણમાં એ પણ શું હોય છે એની અંદર ભેજનું પ્રમાણ હોય છે અને ભેજના લીધે શું છે કે એ વરસાદ જે હંમેશા આવે એ દરિયા ઉપરથી પવનો જ્યારે આવે છે ત્યારે શું પોતાની સાથે લાવે ભેજ લાવશે અને ભેજના કારણે વરસાદ પડશે જેને આપણે શું કહીએ છીએ ચોમાસું કહીએ છીએ જૂન મહિનામાં આપણે ચોમાસુ ક્યારે ચાલુ થઈ જાય છે જૂન મહિનામાં ચાલુ થઈ જાય છે આજુબાજુ છે એના શું કહેવાય સંસાધન આપણે કહીએ છીએ ને સંસાધનના સાધનો ઓકે એ સંસાધન છે અને જે કેટલીક સંસદી કુદરતે જ આપણને આપેલા છે એને શું કહેવાય કુદરતી સંસાધન કહેવાય અંદર કોનો કોનો સમાવેશ થાય છે એક તો નદીઓ સરોવરો હવા જો હવા સૂર્યપ્રકાશ જંગલો પ્રાણીઓ પંખીઓ પહાડો ખીણો ખનીજો અને ઘણું બધું આ બધી જેટલી ટોટલે કુદરતે બનાવેલી વસ્તુઓ છે અને ક્યાંક ને ક્યાંક આપણે આનો ઇકોનોમિક બેનિફિટ મેળવતા હોઈએ તો એને શું કહેવામાં આવે છે ઇકોનો એને સંસાધન કહેવામાં આવે છે કુદરતી સંસાધન હવે પહેલાં જે સંસાધન છે એ જળ સંસાધન છે જેમાં અંદર નદીઓ સરોવરો કુવા વાવ ઝરણા ટોટલી જ્યાં આગળ આપણે વાવ પાણીને એકઠું કરી અને આપણે પાણીને યુઝ કરતા હોય એ શું કયા સંસાધનમાં આવશે જળ સંસાધનમાં આવશે અને એની અંદર શું મુખ્યત્વે છે એની અંદર નદીઓ મુખ્યત્વે છે ગુજરાતમાં જો આ બધી નદીઓ વહે છે બનાસ સરસ્વતી રૂપેણ મહેસપુ સાબરમતી વાત્રક મહી વિશ્વામત્રી ઢાઢર નર્મદા કીમ તાપી પૂર્ણા કાવેરી કંકાવતી ભૂખી આજી ભાદર શેત્રુંજી અને મચ્છી જેવી નદીઓ વહે છે ઓકે ઉત્તર ગુજરાતની નદીઓ બનાસ સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય નદીઓ શું છે કચ્છના નાના રણમાં નારાણ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે તેથી એને શું કહેવાય છે અંતસ્થ નદીઓ કહેવામાં આવે છે હવે આ ત્રણેય જે નદીઓ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે ત્રણેય નદીઓનું એકવાર મેપ ઉપર લોકેશન જોઈ લઈએ તો ચાલો આ મેપ તમને જોઈ રહ્યો છે આપણે આપણે મેપ જે જોઈ રહ્યા છીએ નદીઓ અને સરોવરોનો મેપ છે એક તો આ જો અહીંયા આગળ બનાસ છે એની નીચે સરસ્વતી છે ને એની નીચે રૂપેણ છે આ ત્રણે ત્રણ નદીઓ આ બાજુથી નીકળી અને અહીંયા આગળ મળ્યા છે આ એરિયા કયો એરિયા છે કચ્છનું નાનું રણ છે ઓકે અને એટલા માટે જેને શું કહેવામાં આવે છે અંતસ્થ નદીઓ કહેવામાં આવે છે ચલો આ એક લોકેશન ક્લિયર થઈ ગયું યાદ રાખજો બધા એવી જ રીતે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા નદી નદી છે એનું પણ આપણે લોકેશન જોઈશે અને એ સિવાય નર્મદા તાપી મહી અને સાબરમતી નદીઓ મુખ્ય છે તો ચલો એના લોકેશન પણ આપણે મેપ ઉપર જોઈ લઈએ નર્મદાની નીચે કઈ નદી આવે છે તાપી નદી આવે છે તાપી નદીની ઉપર નર્મદા નદી આવે છે પછી વિશ્વામિત્ર વિશ્વામિત્ર થોડીક નાની નદી છે ઓકે એની ઉપર વિશ્વામિત્ર પછી મહી નદી આવે છે જે ભારત ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ નદી છે ઓકે આ તમે આ લોકેશન જોઈ શકો છો મહી મહી નદીનું છે ખાલી અત્યારે ખાલી આપણે લોકેશન જ જોવાનું છે પછી આગળ આપણે ધીરે ધીરે એની માહિતી લેશું ક્યાંથી નીકળે છે ક્યાં સમય છે ક્યાં જાય છે ઓકે નર્મદા નદી અહીંથી નીકળે અને ક્યાં મળે છે ખંભાત નાખાતને મળે છે મહી ક્યાં મળે છે ખંભાત નાખાતને મળે છે અને આ આપણા માટે એક જે અમદાવાદમાં નીકળેલી કઈ નદી છે સાબરમતી નદી ચલો આ લોકેશન એકવાર ક્લિયર થઈ ગયા તો ચલો આપણે આગળ વાત કરીએ હવે આપણે આ જો સિંચાઈ યોજનાઓ વિશે આપણે ઓલરેડી એક વિડીયો વિડીયો સિરીઝ અપલોડ કરેલી છે જેની અંદર તમામે તમામ આ જેટલી સિંચાઈ યોજનાઓ લખેલી છે દરેકે દરેક સિંચાઈ યોજના વિશે ડીપમાં આપણે ચર્ચા કરેલી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે એને એકવાર જરૂરથી જોઈ લેજો ઓકે ચલો આપણે એની અંદર વધારે ડિસ્કસ નથી કરતા કારણ કે એ વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે હવે આપણે વાત કરીએ કે આ ગુજરાતમાં સરોવરો તો જે નારાયણ સરોવર છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે વડોદરા જિલ્લામાં કયું આજવા સરોવર અને નળ સરોવર શું છે એમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ આવેલો છે અને અમદાવાદ પણ આવેલો છે એ યાદ રાખજો અને જિલ્લામાં સરોવર આવેલું છે સરદાર સરોવર એ તો તો બધાને ખબર આ ચારે ચાર જે સરોવર છે એના નામ અને જિલ્લા યાદ રાખજો હવે આ જળ સંસાધનનું મહત્વ શું છે એ તો બધાને ખબર હશે આ પાણી પીવાનું આ પાણીની તંગીન પાઇપલાઇન દ્વારા પહોંચાડવાનું ચાલો એની અંદર વધારે નહીં જઈએ આની અંદર એક મહત્વની વસ્તુ એ છે કે કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના પિરોટન ટાપુ ઓકે આ નામ યાદ રાખજો કયા જિલ્લામાં આવેલું છે જામનગર જિલ્લામાં અને કયા અખાતમાં ખંભાત કચ્છના અખાતમાં પિરોટન ટાપુ પાસે કઈ મચ્છી મળી આવે છે માછલી મળી આવે છે તો મોતી આપતી ઓઇસ્ટર ઓકે છીપમાંથી મળતી ઓઇસ્ટર છીપમાંથી મળતી કાલુ માછલી ઓક્ટોપસ અને ડોલ્ફિન જેવી માછલીઓ મળી આવે છે ઓકે એટલે આ નું નામ તમે એક યાદ રાખજો પછી શું છે કે વિન્ડ ફાર્મ ક્યાં આવેલા છે સૌથી મોટું વિન્ડ ફાર્મ જામનગરના ઓખા અને લાંબા ખાતે આવેલું એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે એ સિવાય બીજી પવનચક્કીઓ ક્યાં લાગેલી છે કચ્છમાં માંડવી અને કચ્છના એરિયા વધારે લાગેલી હોય છે એ સિવાય ઓખા અને વેરાવળના દરિયા કિનારે વેલ અને શાર્ક માછલી કઈ જગ્યાએ મળે છે શિયાળામાં મળે છે ઓકે અને કયા જગ્યાએ તો ઓખા અને વેરાવળમાં છે તો પૂછવામાં આવે વેલ અને શાર્ક માછલી ક્યાં જોવા મળે છે તો તમને ચાર પાંચ જગ્યાના નામ આપેલા હોય તો તમને રાઈટ કરેક્ટ કરવાનું કે તો તમે આ ઓખા અને વેરાવળ ઓકે યાદ રાખજો આ જળ સંસાધન જળ સંસાધન જોયા પછી હવે આપણે વન સંસાધન જોઈએ તો વન સંસાધનોના કેટલા પ્રકાર પડે છે ચાર પ્રકાર પડે છે તો ચાલો એ પણ હું તમને સમજાવી દઉં કઈ રીતે તમારી યાદ રાખવાના છે એક તો ભેજવાળા પાનખર જંગલો હવે ભેજવાળા પાનખર જંગલો જો એમાં છે ને આ પ્રકારના જંગલોમાં એકસો વીસ સેન્ટીમીટર કે તેથી વધુ ઓકે તો ગુજરાતમાં એકસો વીસ સેન્ટીમીટર વરસાદ કઈ જગ્યાએ પડે છે સુરતમાં પડે છે તો સુરતની આજુબાજુમાં જે પણ સુરતમાં તો જંગલ નથી આવેલું ચલો તો એની આજુબાજુમાં કયા એરિયામાં જંગલો આવેલા છે નવસારી વલસાડ ડાંગ પંચમહાલ દાહોદ નર્મદા અને જૂનાગઢ કેટલોક પાડ જુનાગઢનો ઓકે આ એરિયામાં કયા જંગલો આવેલા છે ભેજવાળા પાનખર જંગલો ઓકે બીજા જંગલ એની અંદર શું છે એની અંદર જે જંગલોમાં વૃક્ષોમાં શું છે શાક સાલ વાંસ સીસમ અને આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ચલો હવે સૂકા પાનખર જંગલો વિશે વાત કરીએ તો આની અંદર શું છે કે સાઠ સેન્ટીમીટરથી એકસો વીસ સેન્ટીમીટર મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે તો મધ્યમ વરસાદ ક્યાં થાય એનાથી થોડુંક ઉપર આવીએ એટલે સુરતથી થોડુંક ઉપર આવીએ એટલે વડોદરા આવવાનું છે ઓકે અને એની સાઈડમાં આવીએ એ જ લાઇનમાં એટલે જામનગર આવશે દાહોદ આવશે ઓકે નર્મદા આવશે જૂનાગઢ આવશે અમરેલી આવશે ઓકે ત્યાં આગળ સૂકા પાનખર જંગલો જો આવેલા છે પછી સૂકા ઝારખાવાળા જંગલો હવે ઝાંખરાવાળા જંગલ સૂકા ઝાખરાવાળા જંગલો ક્યાં છે તો સાઠ સેન્ટીમીટરથી જ્યાં નીચો વરસાદ હોય એટલે તમને સ્વાભાવિક છે કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય તો એનાથી ઉપર આવો એટલે એક તો ભાવનગર આવશે કચ્છ આવશે જૂનાગઢ બનાસકાંઠા અને રાજકોટ જો જૂનાગઢ જિલ્લાનો ત્રણે ત્રણે ત્રણ ચારે ચાર પ્રકારના જંગલોમાં સમાવેશ થાય છે એ પણ યાદ રાખજો અને જ્યાં આગળ સૂકા જંગલો અહીંયા શું હોય બાવળિયા જ હોય બીજું કંઈ ના હોય તો એ સિવાયના જે મતલબ જે કાંટાવાળા જે ઝાડ છે એ ક્યાં આગળ થતા હોય છે સૂકા ઝાંખરાવાળા જંગલોની અંદર અને મેંગ્રુવ જંગલ જંગલો જ્યાં આગળ નહીવત પ્રકારનો નહીવત વરસાદ થતો હોય ઓકે કાદવ કીચડવાળા પ્રદેશમાં એટલે કે કઈ જગ્યા આવશે જો જૂનાગઢનો કેટલોક પાર્ટ આવશે જામનગર તો છે જ જામનગર પણ ખારો પાર્ટ જ કહેવાય અને કચ્છ આ એરિયામાં કયા જંગલો આવેલા છે મેંગ્રુવ જંગલો અને એને કેવા જંગલો કહેવાય છે ભરતીના જંગલો કહેવાય છે આની અંદર કેવા વૃક્ષનો સમાવેશ થાય છે તો ચેરના વૃક્ષ અને ઊંચા પ્રકારનું ઘાસા બંનેનો સમાવેશ થાય છે ચલો આ લગભગ ચાર પ્રકારના જંગલો લગભગ બધા કેલ્ક્યુલેશન પ્રમાણે થઈ ગયા હશે યાદ રહી ગયા હશે હું આશા રાખું છું અને હવે આ જાણીએ કે બીજી માર્ચને આપણે શું ઉજવીએ છીએ વિશ્વ વન દિવસ તરીકે ઉજવીએ છીએ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે સત્તરમી જૂન જો મોસ્ટ એમપી રણ અટકાવવા માટેનો દિવસ ઓકે અને મનોત્સવ ક્યારે ઉજવવામાં આવે છે ચોમાસાની શરૂઆતમાં એટલે કે જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે હવે આપણે વાત કરીએ જંગલ સંપત્તિની તો જંગલની અંદર આ અભ્યારણો તો અભ્યારણોમાં શું છે અભ્યારણ એટલે શું કે જ્યાં પશુ અને પંખી નિર્ભયતાથી એટલે કે ડર વિના રહી શકે અને તેમનું સંવર્ધન એટલે કે એમાં સંવર્ધન અને વિકાસ થઈ શકે અને જ્યાં આગળ શિકાર માટે પ્રતિબંધિત વિસ્તારો એને અભ્યારણ કહેવામાં આવે છે જો અભયારણ્યમાં માનવીને હરવા ફરવાની છૂટ હોય છે પ્લસ જે પાલતુ પ્રાણીઓ હોય છે એને તમે ચરાવી પણ શકો છો ખાલી ફક્ત ને ફક્ત ત્યાં આગળ શું પ્રતિબંધ હોય છે શિકાર કરવા માટેનો પ્રતિબંધ હોય છે એવા એરિયાને શું કહેવામાં આવે છે અભયારણ કહેવામાં આવે છે અમદાવાદ અને સુરેન્દ્રના જીકેલને જે આપણે નળ સરોવર વાત કરીએ નળ સરોવરને પણ અભયારણ ઘોષિત કરવામાં આવ્યું છે તો કેવા માઇગ્રેટરી બર્થ એટલે યાયાવર પક્ષીઓ સ્થળાંતરિત છે ને કહેવાય ને એના માટેનું અભયારણ ક્યાં આવેલું છે નારાયણ નળ સરોવર પર આવેલું છે ઓકે કચ્છના રણમાં ધૂડખર અને નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાનું અભ્યારણ્ય તથા કચ્છનું આવેલ છે છે ટોટલ આવ્યા નાના રણમાં નારાયણ સરોવર પાસે ચિંકારા હવે જોઈ લઈએ ઘુડખર ક્યાં આવેલું છે આ ઘોડખર આવેલું છે અહીંયા નાના રણમાં ઓકે અહીંયા એક નારાયણ સરોવર આવેલું છે તો આ નારાયણ સરોવરમાં ચિંકારા અને એક પક્ષી નું અભયારણ આવેલું છે જેને કચ્છનું ઘોરાડ પક્ષીનું નું અભ્યારણ કહેવામાં આવે છે પછી બનાસકાંઠા જિલ્લામાં કયું જેસોર કહ્યુંરણ આવેલું છે ડાંગ જિલ્લામાં સાબર માટે બરડીપાડાનું અભ્યારણ આવેલું છે ઓકે ડાંગ જિલ્લામાં સાબર ઓકે તો એ જોઈ લઈએ ડાંગ જિલ્લામાં કયું છે આ બરડીપાડાનું અભ્યારણ આવેલું છે જેને ડેડિયાપાડા તરીકે પણ ઓળખવામાં આવે છે નર્મદા જિલ્લામાં સોરી નર્મદા જિલ્લામાં જે છે આ ડેડિયાપાડાનું અભયારણ છે આ નર્મદા જિલ્લો છે ઓકે અને ડેડીયાપાડાનું અને ડાંગ જિલ્લામાં બરડીપાડાનું અભયારણ્ય આવેલું છે એ સિવાય જામનગર જિલ્લામાં ખીચડીયા અને પક્ષીઓ માટે અભયારણ્ય આવેલા છે દાહોદમાં રતનમહાલ રીંછ આવેલું છે યાદ રાખજો રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે ઓકે એક તો નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા રીંછ અભયારણ્ય અને રતન મહાલ રીંછ અભ્યારણ એ ક્યાં આવેલું છે દાહોદ જિલ્લામાં એ સિવાય અમરેલીમાં તો બધાને ખબર છે સિંહ દીપડાને ચિંકારા માટે પાણી અભયારણ્ય આવેલું છે આ બધા અભયારણો તમે ગુજરાતના છે અને બહુ ટાઈમ છે બધા બધા યાદ રાખવા પડશે ઓકે એકવાર મેપ ઉપર લોકેશન જોઈ અને યાદ રાખી લેજો આ સિવાય આ બધા અભયારણો છે ઓકે પંચમહાલમાં જાબુઘોડા ખાતે રીચ ઝરખ અને દીપડાનું અભયારણ મહેસાણા જિલ્લામાં થોડ ખાતે વિવિધ રંગી પક્ષીનું અભયારણ્ય અને સિંહ માત્ર ક્યાં જ જોવા મળે છે શાસનગીરમાં જોવા મળે છે ઓકે એક તો થઈ ગયા આ આપણા ગુજરાતના કેટલાક અભ્યારણો જે ગુજરાત સરકારે બહાર પાડેલા છે અને કેટલાક નેશનલ એટલે કે રાજ્ય કેન્દ્રની સરકારે બહાર પાડેલા છે એવા કેટલા અભયારણ્યો છે એવા ચાર અભયારણો ગુજરાતમાં આવેલા છે એક તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે જૂનાગઢમાં જેનો એરિયા એરિયા તો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી જેમાં સિંહ દીપડા ચિત્તલ ઝરક સાબર ચિંકારા નીલગાય વગેરેને સંવર્ધન કરવામાં આવે છે જામનગરનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ઓકે જેમાં દરિયાઈ ઓક્ટોપસ દરિયાઈ જળઘોડો ડોલ્ફિન ડુગોંગ એટલે દરિયાઈ ગાય ને ડુગોંગ કહેવામાં આવે છે વલસાડ જિલ્લામાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તમે કહી શકો અને વેરાવદરમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં કાળિયાર વરુ અને ખોડમોર નીલગાય વગેરેનું સંવર્ધન કરવામાં આવે છે હવે ખનીજોમાં જોઈએ તો ખનીજો માટેનો આપણે એક અલગથી વિડીયો બનાવી નાખશું ચાલો કારણ કે ખનીજોમાં આપણે ઓલરેડી ડિસ્કસ વધારે કરવાનું છે તો એના માટે એક અલગ વિડીયો બનાવશું ગુજરાતની ખનીજો જે ગુજરાતના જીઓગ્રાફી માટે ખૂબ જ મોસ્ટ એમ્પી અને એમાંથી અવારનવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એનો એક અલગ વિડિયો આપણે જલ્દીથી બનાવશું તો ચાલો આ ચેપ્ટરને અહીંયા જ આપણે પૂરું કરશું